સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ. ગોંડલના બાંદ્રા ગામે ફાટ્યું આભ, બે જ કલાકમાં વરસ્યો 5 ઇંચ વરસાદ. જામનગર, અમરેલી અને રાજકોટમાં પણ ધોધમાર વરસાદ, ખેતરના ઉભા પાકને નુકસાનનો ભય. ખેડૂતોને થયેલા પાક નુકસાન મુદ્દે 3 લાખ હેક્ટર વિસ્તારમાં પૂર્ણ થયો સર્વે, સરકારનો દાવો, રાજ્યમાં 13 લાખ હેક્ટર વિસ્તાર નુકસાનની સંભાવના. 21 ઓક્ટોબરથી શરૂ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી. 1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ. ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને વહેલી કરાશે ખરીદી. ગુજરાતમાં દિવાળી બાદ જ શરૂ થઈ શકશે શાળાઓ. દિવાળી બાદ પણ કોરોના વાયરસની સ્થિતિને જોઈને લેવાશે અંતિમ નિર્ણય. નવી શિક્ષણ નીતિ મુદ્દે જીસીઈઆરટીની બેઠક. શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં શિક્ષણ સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ મોજૂદ. રાજકોટમાં નહીં આવે સંપૂર્ણ લોકડાઉન. ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં ચર્ચા બાદ લેવાયો નિર્ણય. લોકડાઉન હિતાવહ નહીં હોવાનો વેપારીઓનો દાવો. સુરતમાં માંડવીના દુર્લભ પટેલ આત્મહત્યા મામલે થઈ કડક કાર્યવાહી. રાંદેર પીઆઈ, 2 કોન્સ્ટેબલ અને એએસઆઈને કરાયા સસ્પેન્ડ. સી પ્લેન પ્રોજેક્ટ માટે નર્મદામાં તડામાર તૈયારીઓ શરૂ. 31 ઓક્ટોબરે વડાપ્રધાન મોદી આવે તેવી છે શક્યતા. ડાકોરમાં આસો અધિક માસને લઈને મંદિરના દર્શનના સમયમાં કરાવ વધારો. 16 ઓક્ટોબર સુધી નિયમો સાથે પરોઢિયેથી સાંજે 8 વાગ્યા સુધી કરી શકાશે દર્શન.